पड़ती हूँ। सवार सवार में शू देखारा करो छो? घर टाइम तो जो नौ वागे टाइम में उठी जाता तो हजी ओली उठी नहीं मोटी। मम्मी रोज नौ वागे छे, रोज सवार पड़े छे, कच कच नहीं करो सवार सवार। कच कच नहीं तुम्हें हो छो टाइम में उठता जाग सीखो अर्धु काम करना भूलो आ तुम्हें हूँ काम करवानो होय क्यों मने काम करवा माटे लई आव्या छो घर में वहू ने एवं कहवा मांगो छो? अरे तो अति तमारे तो मारे आशा न होय तमे कई कहो उठो दे बधु मारे कर लेवू पड़े छे। तो आपणे सारा एवा घर में रहीए छीए सारी एवी कमाणी ए बेनी थाय छे तो नौकरानी राखी लेवी जोईए आपणे जरूर नथी काई का तो जाने न कामवाळी बनावीने लई आव्या होय सवार सवार में रोज नो छे। चा पीवड़ावो हवे। हूँ पीवड़ावू? हूँ पीवड़ावू एटले तो चा बनी गई छे जाते पी ले। अहीं थी अहीं तमने देवामां वांधो छे? बनावी तो दीधी बेटा मैं बनावी ने रखी चा तारा माटे। પણ મમ્મી તમને રોજની ટેવની ખબર છે મારી કે મને સોફા ઉપર બેસી અને આરામથી ચા પીવાની ટેવ છે। બેટા હવે મારી ઉંમર છે થોડીક તો તું રાખ શરમ। ચાલો મમ્મીને આટલું બધું નો કે તમારા માટે હું રેડી કરીને રાખું છું ચા તો તમે જાતે નો લઈ લો એ અમારી પાસે આશા રાખો અને તમારે મને બનાવીને પીવડાવી પડે એના માટે રોજ રેડી ચા રાખી છી। ઉંમર થઈ ગઈ છે એટલે હવે એ અમારે જોવાનું આ નામે હવે તમે ચરી ખાશો। હવે તો હું ઉંમર થઈ ગઈ છે હવે તો હું ગઈઠી થઈ ગઈ છું હવે મારે આ સાંભળવા આવો શું વાત છે? કઈ વાત નથી મને તમે નાના છો હજી છે નાના છે સાથી જો ચા મળશે મને પ્રેમથી કહું છું ખાલી ચા આપી દે। સવાર થાય ના ડોસીને કોણ જાણે શું સૂજે છે રોજ ઝઘડા સિવાય બીજું કઈ આવડતું જ નથી। સુનો સવાર સવાર માં દેખારા કરો છો સાસુ હોવ બે પણ જો ને તમને તો ખબર જ છે રોજની એની ટેવ છે આને બીજું કાઈ સૂજતું નથી તમને તો ખબર જ છે ને ડોસીને કોણ જાણે શું ઉપડે છે સમજાતું નથી એને આપણે રાખીએ છીએ એટલે એના માટે બસ નથી બસ અને કોણ જાણે શું છે એના મનમાં કે જાણે ઘરમાં વહુ લઈ આવ્યા છે તો કામવાળી છે એના જેવો વ્યવહાર કરે છે કે સવારે તમારે કામ કરવું જોઈએ ને આટલા વાગે જાગવું જોઈએ ને એટલું નહીં સમજતા હોય કે એક છોકરી પોતાનું પિયર મૂકી કરવીને આવી છે તો હવે અહીંયા કામ જ કરાવવાનું તમારે જાણે એના માટે જ પૈણ આવી હોય એક તો રોજ સવારનું એમનું થયું એને કે તમને થોડું કામ કરાવે છે એમાંય તમને વાંધો છે મમ્મી તાતીથી કામ તો કરો ક્યાર ના ગયા છે ચા લઈને જી ન થાય સવાર સવારમાં ઉઠીને ચા ના પીને તમે દેખારા ચાલુ કરી દીધું તમને આદત છે સવારે 5 વાગે ઉઠવાની અમને આદત ના હોય અને એમ નહીં હવે સવારના પોરમાં 5 વાગે જાગીને કરવું શું હા તો આવા ઘરમાં મારે કેટલું કામ કરવું બસ પહેલા જ કીધું ત્યારે આવી તે લઈ આવ્યા હોત તો કઈ જરૂર પડે તકલી રાળા રાળીની રોજની માથાકૂટ કરો છો મારો મૂળ બગાડી નાખ્યું સવાર સવારમાં તો શું તમારું લોકો નટલું એટલું કરતા તમે લોકો મારી એરો કરો તમે શું કામ કરો છો આખા દિવસમાં પણ મમ્મી કામ નથી કરતા તો કાઈ નહી અત્યારના સાસુ વૃદ્ધાશ્રમમાં હોય છે એની બદલીમાં તમે ઘરમાં છો નહીં તમારો સૌભાગ્ય કહેવાય મારો તો મન રાખો તો છો મને એટલો રસ છે કે મારે વૃદ્ધાશ્રમમાં વારો તો કરો તો ચાલો બસ તો પછી અહીંયા છો તો શાંતિથી રહો અને બીજાને શાંતિથી રહેવા દો હવે ગઈડે ગટપણે છે ને ખોટી ઉપાધિ બીજી ન કરાય અમે અમારું ઘર છે અમને ખબર છે કેવી રીતે સાચવું કેવી રીતે નહીં બરાબર તમે તમારું કરો અને બસ ઈ જે કઈ છે ને ભક્તિ ની સંભાળો અમને એમાં બધાય નહીં ભક્તિ નો તમે લોકો ટાઈમ ક્યાં આપો છો સવારના 5 વાગે ઉઠીને કરો છો તમે જો અને હજી તમારી ભક્તિ કરવાની ઉંમર નથી એટલી બધી 70 વર્ષ ઉપર થાવ ને ત્યારે ભક્તિ કરજો હજી થોડું તમારું કામ તો કરો અરે ઘરમાં છોકરાઓ છે હારે બધાય રહે છે જોઈન્ટ ફેમિલી એટલે ને ખબર નહીં પડે સવારના પરમાં ટન ન 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 ચાલુ કરી દે આખો દિવસ બગાડી નાખ્યો બોલો કે મે ચા નથી પીધી ત્યાં તો હજી તો હું ત્યાંથી નીકળી બહાર તો સાસુ વહુનો દેખાડો ચાલો ને ચાલો આ રોજ નું થયું મમ્મી હવે તમે તો બસ કરો બસ કઈ બી કહે ને એટલે હું 500 વાર બોલ્યા હશે કે મારી ભૂલ થઈ ગઈ હવે હું નહીં કરું બીજી વાર અને બીજા દી સવારે ઊઠો એટલે એના એ કાંઈ ફરક નહીં હું શું કહું છું તને આનો કઈક રસ્તો કાઢી નાખ્યો હવે મમ્મીનો આમનો રુદ્રાશ્રમ બરાબર રહેશે ન્યાય થોડાક દિવસ રહે ને તો ખબર પડે કે ની કામ જ કરવું પડે બેઠા બેઠા ત્રણ ટાઈમ રોટલા કોઈ નહીં આપે વાત તો સાચી છે કઈક તો ફેસલો કરવો જ પડશે રોજ આવી માથાકૂટ સહન ના પણ ભાભી પછી કામ વધી જશે અત્યારે દોષી છે તો કરે છે બધું
મારી વાત સાંભળ, એ ડોસીમાં જાશે એટલે આપણે કામ વાળી રાખી લેશું, એ ડોસીમાં કામ કરે એવું જરૂરી છે? વાત તો સાચી છે. હા તો વિચારીએ, વૃદ્ધાશ્રમનો મેળ ખાય અને બંને ભાઈઓ માને તો ઠીક છે, નહીં તો પછી એક કામવાળી તરીકે તો ભલે રહે. એક મોટો પ્રશ્ન છે કે બે ભાઈઓ માનશે ખરા? બસ આમ તો જોઈએ તો કાબુમાં જ છે, એ તો કઈ ચિંતા છે ને, જેમ કેસો થઈ જશે. બસ ન થાય તો આપણને ક્યાં રાખતા નથી આવડતી, અત્યાર સુધી ડોસીને રાખી જ છે ને, હજુ પણ રાખી લેશે. શાંતિ છે, છોકરાને પણ સાચવશું છે અને આપણે પણ આપણી ટેસ્ટ થી ફરી શકશું, કીટી પાર્ટીમાં જઈશું. તો હું એક વિચાર કરું છું, જો છેલ્લે કાંઈ બી રસ્તો ના નીકળે ને તો કંઈક એવો રસ્તો આપણે કાઢશું, બસ અમને બે અમારો ભાગ આપો અને ડોસીને કે તમે જાઓ. કરીએ, ચાલો વિચારીએ. હું માધવને જગાડું છું, તમે ચા પીઓ, ફ્રેશ થાવ, સવારનો મૂડ તમારો પણ બગડી ગયો છે. હે શું તાવ બગાડી નાખો, કઈ વાંધો નહીં, તૈયાર રાખ. સારું ચાલ તું જા. હા માધવને જગાડ. હજી એક મસ્ત ડોસી વૃદ્ધાશ્રમમાં આખા ઘરની જાહેરાત મારા નામે, આપે માણા તો આનું શું ચાલવાનું? કાંઈક વિચારવું પડશે. અને આમ થાય વાંજ્યા નહીં, કઈ છોકરું થયું અને બધે મિલકત મારી અને મારા યશ્વીના નામે. વાહ 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 કાજલ, સાબાસ, કેવો મસ્ત પ્લાનિંગ છે. પણ આ ડોસીમાં પહેલા કંઈક કરવું પડશે. રહી આ, આને તો હું પછી જોઈ લઈશ. સારું ચાલ પહેલા ચા પી લઈ. શું કરો છો? અરે કાઈ નહીં, બસ મેં ચેક કરતો હતો બધું. બોલો બોલો. ગુડ મોર્નિંગ. હા શું ચાલે છે કામકાજ? હમણાં થાકી જાય છે બહુ, પણ તું હોય છે ને અરે મસ્ત થાકવાળો ઉતરી જાય છે. આમ પણ મેં વિચાર્યું કે કેટલા ટાઈમથી હમણાં વાતચીત કંઈ થઈ નથી, એટલે મેં તો આજે ટાઈમ છે તો થોડો ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. બોલો બોલો. વાત એવી છે કે હું ને ભાભી એવું વિચારીએ છીએ, મમ્મીનો ત્રાસ બહુ વધી ગયો છે, થોડુંક વધારે જ રિએક્ટ કરે છે સવાર સવારમાં. સવારે 5 વાગે જાગવાનું, એટલા બધા દીવાબત્તી પૂજા પાઠ એટલી બધી કરવાની, બીજાને ડિસ્ટર્બ કરે ને એ વસ્તુ નડે છે, એ પૂજા પાઠ કરે ને એ નથી મળતું. અને સાથે રોજ તમે આ નથી કરતા, તમે આટલા વાગે જાગો છો, તમે ઓલું નથી કર્યું, પેલું નથી કર્યું. અરે યાર તમે શું મતલબ કામવાળી લઈ આવ્યા છો? અરે બચ્ચા એવું નથી હોતું, હવે બબે બહુ છે તો એને મૂઈને કે ના મને શાંતિ મળે તો કામ થોડું કરવું જોઈએ ને. તમને ખબર છે ને કે મને મારી બ્યુટીની ને બધી કેટલી બધી કેર કરવાની ગમે છે. મને પણ છે ને. આ નખ તમને જ ખબર છે, મારી સાથે જ તમે આવ્યા હતા ને, હજુ હમણાં મેં 3-4,000 ના કરાવ્યા છે. અને જો તમને એવું લાગે ને કે હું કામ નથી કરતી, તો જો મારો નખ તૂટી. અરે કેમ કરતા ધ્યાન રાખતી હોય તો? તો પછી આ કામ કરાવે ને એમાં, હું તમે મને કામવાળી કરી લયા છો મને એમ કે. અરે ના ગાંડી એવું નથી, પણ થોડું કરતી જાતું નહીં કરતી એમનામ તૂટી ગયો. હવે શું કરવું? એ નથી, તમે મારી વાત સમજશો જ નહીં, મને પ્રેમ જ નથી કરતા. ઓય ઓય સામુજો સામુજો ના શું શું કરું છું બોલજો. બસ કઈ નહીં, હું ને ભાભી જે પણ કરીએ ને એમાં મને તમારો સપોર્ટ જોઈએ છે. ભાઈ ને તો ભાભી મનાવી લેશે મને ખબર છે, બસ મને તમારો સપોર્ટ જોઈએ છે. આપ્યો. આઈ લવ યુ. લવ યુ.
નથી બેટા. આ શું કરો છો? કાઈ નઈ, પોતા બાકી હતા થોડા. મૂકી દો. અરે થઈ ગઈ, થોડો કર બાકી છે. શું કામ હે પણ? ક્યાં કાજલ? ક્યાં? એ હમણાં થાકી ગઈ બિચારી, બધી હવારની કરતી હતી ને, તો મેં કીધું હું કર નાખું પોતા. મેં કીધું અરે પણ તો મૂકી દેવાય, ઘડી કરી ને એ કરે, મૂકી દે. અરે કરે કરે, એમાં શું? ના બેસો, ના ના ના. અરે લે કાજલ. અરે બેટા હવારની કામ કરતી હતી. શું છે? શું થયું? મમ્મી કા પોતા કરે? અરે મમ્મીને થોડું કામ હતું, મમ્મીને ના પાડી તો મમ્મી કે હું કરી નાખું એટલે. પણ એ ના પાડે તો આપણે કહેવાય કે તમે બેસો, પછી હું કરી લઈશ. સવારની કરતી હતી બિચારી બે. મેં જ કીધું જાવ. તો અડધી કલાક મોડું થાય પોસાય, મમ્મી કરે એ ન પોસાય. પણ તમે વાતને ક્યાંથી ધ્યાન લઈ જાવ છો? હવે એમાં શું થયું? મમ્મી એ પોતા કર્યા તો. તો શું થયું એટલે? એની ઉંમર છે કાંઈ હવે પોતા કરવાની? શું થયું? બસ ને મમ્મી, તું કહી નાખ તો શું થાય? મેં કાંઈ નથી કીધું. મેં અરે સવારની કરે છે છોકરી બિચારી. ભલે મમ્મી તમે સાચા છો, સવારના કરતા હોય છે, જે કાંઈ કરતા હોય કામ કરે છે, પણ તમારે કાંઈ કરવાનું નથી. મેં જ ને કીધું થોડીક વાર જાઓ. નહીં નહીં નહીં, એ ના પાડી દે છાનું. તમારે એને એમ કહેવાનું કે થોડીક વાર બેસો, ઘડી કરીન પછી પોતા કર નાખજો. હું કરી નાખું એવો શબ્દનો ઉપયોગ તમારે નથી કરવાનો. મમ્મી તમે છે ને એક કામ કરો અને વાતને ક્યાંથી ક્યાં પહોંચાડો છો? આના કરતા તમે પોતા ન કહી રહ્યો તો, તમને ખબર છે રાહુલ ને આવવાનો ટાઈમ છે, તોય તમે પોતું લઈને બેઠા. અને હું આવી પહેલા તેને કેટલું બધું કહી દીધું. હવે જો મેં કાઈ વડી લંબી કરવાની નહીં, વાત કાઈ લાંબી કરવાની જરૂર નથી. તારે ખાલી મમ્મીને એટલું જ કહેવાનું છે કે તમારે કામ નથી કરવાનું, અને મને એટલું જ કહેવાનું છે કે બીજી વાર હું ધ્યાન રાખીશ, બીજી કાઈ વાત લાંબી કરવાની થતી નથી. બસ ને મમ્મી, થઈ ગઈ ને શાંતિ. વાતમાં કઈ જ નતું, કેવડો મોટો ઝઘડો ક્રિએટ કરી નાખ્યો ઘરમાં. મેં ને કીધું જ નથી બેટા, હવે હું કરતી ન ગમે છોકરાને મારા. ભાભી આ છે ને રોજ નું છે, એને ચાય કરીને એને ખબર છે આ સમય એનો આવવાનો છે ભાઈ નો, એટલે ચાય કરીને એને દેખાડવા માટે જ એને આ નાટક કર્યા છે. હું સમજુ છું આ વાતને. અમે રોજ આખો દિવસ સવાર થી સાંજ કામ કરીએ છીએ, તમે નથી હોતા ઘરમાં જોવા માટે ભાઈ. કારણ વગર નો ઉપરાણો લ્યો છો તમે. એક વખત પહેલા તમારી ઘરવાળીની વાત તો સાંભળો, અમારી હવે ડિસ્કસ તો કરો. સીધું ડાયરેક્ટ મમ્મી નું ઉપરાણું તમે તાણી લ્યો છો. ઉપરાણું લેવાની વાત નથી, અમે એની પાસે કોઈ કામ નથી કરાવતા. અમે નથી કહેતા કે તમે આ કરો કે આ કરો. મારે કાંઈ સાંભળવું નથી, હું જાઉં છું. બસ સારું. હે ભગવાન, આ ડોસીને શાંતિ મળી ગઈ હવે, સમજાણો. એને જે કરવું હતું ને એ કરી નાખ્યું. સાચી વાત છે, હું છે ને આખી દુનિયા સામે લડી શકું છું, પણ આની સામું નહીં. અને એને દુખતી રક છે ને ખબર છે મારી, એટલે તમારે અહીં આવે ત્યારે જ પોતું કરવું જરૂરી હતું. એ ના હોય ત્યારે પોતું ના કરી શકે. આજે વેલો આવી ગયો, લોકો મારે થઈ જાય છે રોજ પોતા આવા ટાઈમે, પણ એ આજે વેલો આવી ગયો. તો આપણે મૂકી ના દેવાય, મૂકી ના દેવાય. મારું ધ્યાન નું રહ્યું કે આવ્યું અંદર ઘરમાં. આવડો મોટો 6 ફૂટ નો માણસ એક અંદર ઘરમાં આવી જાય, તમારું ધ્યાન ન રહ્યું. સાચી વાત છે. આપણે બેન છે ને સમજાવે છે આ ડોશીમાં કે આ બેન શું કઈ ખબર નથી પડતી. નાટક બતાવવાના ઢોંગ ચાલી રહ્યા છે, બીજું કઈ નથી. કઈ નઈ ભાભી, ચલો રેવા દો એને, એ જે કરે. આપણે જે વિચાર્યું છે એ આપણે કરીને રહેશું, બરાબર? તમે વાત કરી લ્યો, ભાઈ આવી ગયા છે, શાંત પાડી લ્યો. આ દોશીના લીધે આપણે ઘરમાં ઝઘડા નથી જોતા, સમજાઈ ગયું? હવે શું, અને ઝઘડો તો ચાલુ કરી દીધો. હે ભગવાન, અને કરતા તું મને લઈ લે હવે, ઉઠાવી ગઈ છે બધી.